मित्रों गुजरात में आवेला वावाझोड़ाथी घणु नुकसान थयु। लोको सोशल मीडिया में जे मृत्यु पामेला पक्षीओना फोटा मूकीने घणु दुख जतावे, परंतु तमने खबर छे चीने ईस्वीसन 1958 में एक अभियान चलाव्युं हतुं जेमां चार जीवजंतुने मारवानुं कह्युं हतुं, जेम के चकली, उंदर, मच्छर, माखीनो समावेश थतो हतो। मच्छर, माखी, उंदर तो रोग फैलावे एटले बराबर तेने मारी नाखे, परंतु निर्दोष चकलीओने मारवानो सुवा तो चीननु केवुं हतुं के खेती करीने पकवेलाना चकलीओ खाई जाय छे अने खेडूतने खूब नुकसान थाय छे। चीन आ अभियानने खूब ज मोटा पाये फैलावामां आव्युं अने परिणाम चाइनीज लोको मच्छर, माखी, उंदर अने चकलीओने मारवानुं शरू करी दीधुं। तेथी मच्छर, माखी, उंदर तो संતાઈ ગયા, પરંતુ આ લોકો ચકલીઓને વધારે ને વધારે મારવા લાગ્યા। આના પાછળનું કારણ એ હતું કે ચાઇનીઝ સરકારે તેમને ઇનામ આપતી કે જે લોકો જેટલી વધારે ચકલીઓ મારે તેને તેટલું મોટું ઇનામ આપવામાં આવતું, અને પછી તો ચાઇનીઝ લોકો જ્યાં પણ ચકલીઓ હોય તેને મારવા લાગ્યા, તેમના ઈંડા ફોડી નાખે, તેમને એક જગ્યાએ બેસવાના દે, તેમને વાહનોનો ઘોંઘાટથી હેરાન કરે, ચકલીઓ જેવા નાના જીવ કલાકો તો ઉડી ના શકે તેથી તે આકાશમાં તે ઉડતા ઉડતા થાકી જતા અને જમીન પર પડવાથી તેમનું મૃત્યુ થતું। જે વધારે ચકલીઓ મારતો તેમને ઇનામ સાથે સન્માન પણ કરવામાં આવતું। આ અભિયાન ધીરે ધીરે એટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું કે તેમાં સંસ્થા, સ્કૂલ, કોલેજ પણ આ અભિયાનમાં જોડાયા। આમાં લગભગ 3 લાખથી વધુએ ભાગ લીધો હતો, અને પરિણામે આવ્યું કે ચીનમાં એક પણ ચકલી લગભગ નામશેષ થઈ ગઈ। ચીને ચકલીઓને ખેડૂતનો અનાજ ખાઈ જાય છે તેમ કહીને મારવાનું કહ્યું હતું, પરંતુ તે અનાજ બગાડતા જીવ જેમ કે તીડ અને કીડા ખાતી હતી। ઈસવીસન 1960માં તેનું પરિણામ આવ્યું કે ચીનમાં અનાજ ખૂબ જ ઓછું પાક્યું અને બધા અનાજ પર ખૂબ જ કીડા અને તીડ લાગી ગયા। તેના માટે ખૂબ દવાઓ છાંટવામાં આવી, પરંતુ તેનો કોઈ ઉપાય કામ ના લાગ્યો। ચીન સરકારે પણ ખબર પડી કે આ બધું ચકલીઓ મારવાનું પરિણામ છે, પરંતુ ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું અને પરિણામમાં એટલું ભયંકર હતું કે અનાજની અછતથી 16 લાખથી વધુ લોકો ભૂખ એટલે કે ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા।